बात करिए जूनागढ़ तो जूनागढ़ केशव शहर में गंदगी साम्राज्य सामने आव्यु छे। जारे रोड रस्ताओनी हालत पण करुणजनक बनी छे त्यारे तंत्र पण आंधळो बनता प्रजाओ हवे हैरान परेशान थई रही छे। तो आ अंगेनो जुओ अमारो आ विशेष अहेवाल। शहर में ठेर ठेर गंदगी साम्राज्य सर्जायुं छे, जेने लईने लोकोए अवारनवार तंत्र ने स्थानिको द्वारा आ बाबते रजूआत करवामां आवी छे, परंतु तंत्र जाने कि कोई गाढ़ निंद्रा में होय तेम आ बाबते तकेदारी लेतुं नथी। त्यारे हाल चोमासाना माहौल में वरसाद वरसता ज्यां त्यां गंदगी फैलाई रही छे, त्यारे हवे आवनारा दिवसों में लोको बीमारीओथी सपड़ाय तो नवाई नहीं। आ वोर्ड नंबर 4 में 6 महीना पहला आ रोड बनो है अने गेरंटी पीरियड में है। आ रोड ने हालांकि तमे एटली अतण जो के मानस बाइक तो शू मानस एमने हाली निकले ने तो एने पैसा सड़ाई ने हालवू पड़े। बीजा ने मने अंदर जे अंडरब्रिज नु काम चालू थियो ने एनी जग्याए जे अहींथी निकळवानो जे रोड बनाव्यो छे आ जे एरपोर्ट लगन जाय न्यांथी पछी आपणे पुल नीचेथी जवाय ते आ रोड उपर अत्यारे एवी हालाकी छे के तेनी वात पूछा। बीजा ने मने अंदर आरोग्य एटलू बधुं अटाणे मैं कि माणसो बीमार पड़ा था कि तमे कचरा पेटी जुओ एनी जग्याए गंदगी जुओ एकदम नगरपालिकानी ए बेदरकारीने हिसाबे माणसो एटला बधा अत्यारे बीमार पड़ा झाड़ा उल्टी ने एटलो बधो भयंकर रोग निकळवानो छे। जो आने वेला वेली तके आनी सफाई करे अने वेला वेली तके आ खाडा भूरे अने खाडा न भूरे तो एनी अंदर मेटल नाखीने अने रो नाखीने तात्कालिक करे एवी नम्र मारी अपील छे। ने બીજી તરફ કેશોદ શહેરની વાત કરીએ તો રોડ રસ્તાઓ એટલી હદે બિસ્માર થવા પામ્યા છે કે લોકોને અવરજવર કરવામાં તકલીફો સહન કરવાનો વારો આવ્યો છે। રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે। ક્યારેક તો આ રસ્તાઓમાં પડેલા ભરેલા ખાડાઓમાંથી પસાર થતા વાહનો રાહદારીઓ ઉપર પાણી ઉડાવીને ભીંજવે છે, ત્યારે રાહદારી અને વાહન ચાલકો વચ્ચે ચપાચપી જેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે। પરંતુ આ બાબતે તંત્ર ક્યારે જાગશે તે કહેવું મુશ્કેલ છે। નકરી ધુરત નાખી છે કે આ રોડના નામે મીનું કરી નાખ્યું, નકરો ધુરત પાથરી દીધી છે। નકર સારો રોડ બનાવ્યો, ગેરંટી વાળો રોડ બનાવ્યો તો એક મહિનામાં રોડ આનો થઈ જાય બરાબર। આની પહેલાં અમને જીસીબી ચલાવી ને કે હાલ કમ્પ્લીટ થઈ ગયું, આ પાછો વરસાદ થયો તો તમે જોઈ શકો છો કેવડા ખાડા થઈ ગયા। બેનાઓને સાયકલ વાળાને મોટરસાઇકલ દબાવને તકલીફ પડે છે નીકળવામાં, કે સવારના બાળકોને નિશાળે જ આવવામાં મૂકવા આવવામાં જેવામાં બધાને તકલીફ પડે છે। તો હું ખાલી એક જ ભાજપ સરકારને વિનંતી કરું કે આ રોડને તાત્કાલિક ધોરણે પગલાં લઈ ને તાત્કાલિક રોડ અમને રિપેરિંગ કરીને અથવા આપે વરસાદના ટાઈમે ન બનાવી શકે તો રિપેરિંગ કરી અમને તાત્કાલિક ધોરણે આના પગલાં લઈ આપે એ અમારી વિનંતી ભાજપ સરકારને। રોડ જે 6 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો તેને લઈને જે રોડ છે તે ધૂળ બની ચૂકી છે, શું કહેવું? મારું કહેવાનું છે કે ટીવીના માધ્યમથી તમારી ચેનલથી માધ્યમથી હું લોકોને અને આમ ભાઈ આમ પબ્લિકને કહેવા માગું છું કે આ નગરપાલિકા 10-15 વર્ષથી આ નગરપાલિકા છે ભાજપની। આમ હજી હમણાં 2 મહિના પહેલાં જ બીનો છે ને અત્યારે તો બે થોડોક વરસાદ તો તૂટી ગયો છે બધા, આમાં રોદા થાય અમારે વાહનો બધું બહુ નુકસાન છે ભાઈ, આનું કંઈક વ્યવસ્થા નિવારણ આવે એવું કંઈક કરો। આ ચોમાસામાં જૂનાગઢ કેશોદ શહેર જેવા અનેક શહેર છે જ્યાં આવી અનેક સમસ્યાઓથી લોકો ત્રાસી રહ્યા છે, પણ તંત્રને તેનો ઉકેલ કરવામાં કોઈ રસ નથી। ત્યારે સામાન્ય પ્રજાને સવાલ થાય કે ચોમાસા અગાઉ નગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરાઈ છે તે માત્ર કહેવા પૂરતી જ છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળે છે। મિતલ વાઢિયા, જૂનાગઢ બુલેટિન ઇન્ડિયા।